હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 5માં વિષય ગણિત પાઠ 8 નકશા આલેખન, જે આપણે જ્યાંથી બાકી હતું ત્યાંથી આપણે આજે સ્ટાર્ટ કરીશું, બરાબર? આગળ તમે નકશો 1, નકશો 2, નકશો 3 જોયો, હવે આજે આપણે નકશો 4 વિશે અભ્યાસ કરીશું, બરાબર ને? તમને બધાને ખબર તો પડી જ ગઈ હશે. હવે છે લાલ કિલ્લાની મુસાફરી. જો તમને આ બતાવ્યું છે, આ બતાવ્યું છે કિલ્લો છે, લાલ કિલ્લો વિશે બધાએ સાંભળ્યું જ છે ને? તો આ શું છે? લાલ કિલ્લો. તો વિદ્યાર્થી મિત્રો ફરવા ગયા હતા પ્રવાસમાં, તો લાલ કિલ્લાની મુસાફરી કરી હતી. જ્યારે અમે લાલ કિલ્લે પહોંચ્યા ત્યાં ટિકિટ લેવા માટે લાંબી લાઈન હતી. તો એક વિદ્યાર્થી શું કહે છે કે અમે લાલ કિલ્લે પહોંચ્યા ત્યારે બહુ મોટી લાઈન હતી. લાલ કિલ્લાની મુખ્ય પ્રવેશદ્વારને લાહોરી ગેટ કહે છે. જે લાલ કિલ્લાનો મેઇન ગેટ, મેઇન દરવાજો હોય તેને શું કહેવામાં આવે છે? લાહોરી ગેટ, બરાબર. તેની અંદર પ્રવેશીએ તો ડાબી બાજુ એક લાંબા પરિસરમાં પહોંચ્યા કે બંને બાજુ નાની નાની દુકાનો હતી. તો લાલ કિલ્લાના જે દરવાજામાં એન્ટર થયા ત્યારે ડાબી બાજુ નાની નાની દુકાનો હતી, જેને મીના બજાર કહેવામાં આવે છે. જે નાની નાની દુકાનો હોય તેને મીના બજાર કહેવામાં આવે છે. ત્યારે મેં દુકાનમાંથી મેં મારી બહેન માટે બંગડી ખરીદી હતી. જો આ લાલ કિલ્લાની અંદર જાય છે તે શું છે? આ મીના બજાર છે, બરાબર. અને લાલ કિલ્લાનો આ જે મેઇન ગેટ છે જેને લાહોરી ગેટ કહેવામાં આવે છે, અને આ નાની નાની દુકાનો છે જે મીના બજાર છે, બરાબર. જોયું ને તમને મીના બજાર, લાહોરી ગેટ. હવે છે નકશો 4. તો જો નકશો 4 માં પહેલાં તો જુઓ, આ છે યમુના નદી. પહેલાં નકશા વિશે રિચર્સ જોઈ લેવાનું. યમુના નદી આ સાઈડ ઉત્તર, દક્ષિણ, ઉપર છે પૂર્વ, નીચે કયો આવે? પશ્ચિમ. આ છે પશ્ચિમ, બરાબર. હવે છે એ નકશો પૂરો આવી જાય. હા, ઉપરની બાજુ પૂર્વ, નીચેની બાજુ પશ્ચિમ, આ સાઈડ ઉત્તર અને દક્ષિણ, બરાબર. હવે તમને આ જે નકશો આપ્યો છે એ નકશા પરથી પ્રશ્નો પૂછવામાં આવશે. આપણે એ પ્રશ્નો જોઈશું, બરાબર. અત્યારે આગળ અભ્યાસ કરીએ. નક્કરખાના જ્યાં ઢોલ વગાડી રાજાને સંદેશો સાંભળવામાં આવતો હતો, ત્યાંથી સીધા નક્કરખાના તમે દીવાને આમ પહોંચી શકો છો. રાજા જગ્યાએ પોતાની પ્રજાને ઉપયોગ કરતા હતા. તો પ્રજા જ્યારે આવે ત્યારે તે નક્કરખાનામાં ડ્રમ આવે છે, એટલે ઢોલ ઉકું મોટું આવે તે વગાડતા, અને પ્રજા આવે ત્યારે પ્રજાને મળતા હતા. દીવાને આમથી સીધા આગળ ચાલીને અમે રંગમહેલ જેવો ખૂબ જ સુંદર ઇમારત છે, ડાબી બાજુ બીજી 3 ઇમારતો છે, આ ઇમારતો નકશામાં શોધો. તો આપણે નકશામાં શોધીશું, બરાબર ને? અમે રંગમહેલની ડાબી તરફ આગળ વધીને દીવાને ખાસ પહોંચ્યા, જ્યાં રાજા પોતાના મંત્રીઓ, અન્ય અગત્યના ખાસ માણસને મળતા હતા. જમણી બાજુ રંગમહેલ આરામગાહ દીવાને ખાસ હતો. જો આ રંગમહેલ છે, આ શું છે? આને શું કહેવાય? રંગમહેલ. પછી આ દીવાને ખાસ અંદરની બાજુ, દીવાને ખાસની અંદર બાજુ છે. હવે નકશા 4માં શોધી કાઢો, આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે? તો દીવાને ખાસ કે દીવાને આમ, તો યમુના નદી. તો નકશો 1 જોઈશું આપણે. હા, તો શું પ્રશ્ન પૂછ્યું છે? યમુના નદી વધુ નજીક દીવાને ખાસ છે કે દીવાને આમ છે? તો દીવાને ખાસ, જુઓ, દીવાને આમ એ આ રહે, દીવાને આમ અને આ દીવાને ખાસ. તો નજીક કોણ છે? યમુના નદી. તો જવાબમાં શું આવે? યમુના નદીની નજીક
દીવાને ખાસ છે। હવે છે બીજો પ્રશ્ન, કઈ બે ઇમારતો વચ્ચે આરામગૃહ છે? તો આરામગૃહ ક્યાં છે? તો એ આ રહ્યો આરામગૃહ। તો આરામગૃહ કોની કોની વચ્ચે છે? તો આરામગૃહ દીવાને ખાસ, એ દીવાને ખાસ, અને બીજું શું આવે? રંગમહેલ। જવાબ શું આવે? દીવાને ખાસ અને રંગમહેલની વચ્ચે આરામગૃહ છે। સોરી, આ દીવાને ખાસ નહીં, આ છે દીવાને ખાસ। દીવાને ખાસ અને રંગમહેલની વચ્ચે આરામગૃહ છે, બરાબર? તો જવાબમાં શું આવે? કઈ બે ઇમારતો આરામગૃહ દીવાન એ ખાસ અને રંગમહેલની વચ્ચે છે? રંગમહેલ હમામ તરફ જતાં કઈ બે ઇમારતો પાસેથી પસાર થશો? તો રંગમહેલ હમામ તરફ જતાં હું આરામગૃહ શું આવે? આરામગૃહ અને દીવાને ખાસ, આરામગૃહ અને દીવાને ખાસ, કારણ કે આપણે રંગમહલનું પૂછ્યું, તો આ છે રંગમહલ તો શું આવે? આરામગૃહ, બરાબર? આરામગૃહ અને દીવાને ખાસ, પછી શું આવે? એ દીવાને ખાસ પસાર થઈ પછી શું આવે? મોતી બજાર, આ છે મોતી બજાર। તો મોતી મસ્જિદ પાસે પહોંચીશ, તો શું રસ્તો આવે? રંગમહેલ, આરામગૃહ, દીવાને ખાસ અને મોટી મસ્જિદ। પછી ડી નંબર, આ નકશામાં કઈ ઇમારતમાં મીના બજારથી વધુ દૂર છે? તો મીના બજાર ક્યાં છે શોધો। તો આ છે મીના બજાર, આ શું છે? મીના બજાર। તો મીના બજાર આ નકશામાં મીના બજારથી શું દૂર છે? તો મીના બજારથી જો અહીંથી જાઓ તો સૌથી વધુ દૂર શું છે? હમામ એ મીના બજારથી દૂર છે, બરાબર? દીવાને ખાસ મીના બજાર અલગ કેટલું દૂર છે? તો કેટલું મીટર દૂર છે? 500 મીટર। નકશામાં 1 સેમી બરાબર 100 મીટર આપેલું છે। શું આપેલું છે? જો નકશામાં પ્રમાણમાં 1 મીટર બરાબર 1 સેમી બરાબર 500 મીટર। તો દીવાને ખાસ અને આ છે મીના બજાર, તો આ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 500 મીટરનું। કેટલું ડિસ્ટન્સ છે? 500 મીટર, બરાબર? ખબર પડી? તો તમને આ નકશામાં ખબર પડી ગઈ। જુઓ, તમને નકશો જુઓ તો આ નીચે સુભાષ માર્ગ છે, જો આ શું છે? લાહોરી ગેટ છે, બરાબર? અને તમને કીધું હતું ને નાની દુકાનો જેને મીના બજાર કહે છે। પછી છે નક્કારખાના, જ્યાં નક્કારખાનામાં રાજાનો સંદેશ આપવામાં આવે ત્યારે ડ્રમ વગાડવામાં આવે છે, આ છે, બરાબર ને? પછી દીવાને નક્કરખાનામાં દીવાને આમ પહોંચી શકો છો રાજા જગ્યાએ પ્રજાને મળવા, તો દીવાને આમમાં જે આ દીવાને આમ છે ત્યાં રાજા પ્રજાને જે માણસો આવે પ્રજા તેને મળે છે દીવાને આમમાં। પછી દીવાને આમ સીધા આગળ ચાલીને શું આવે? દીવાને આમથી આગળ જાય તો રંગમહેલ આવે છે। શું આવે છે? આ સીધા જાય તો રંગમહેલ આવે છે। પછી રંગમહેલ કેવો છે? સુંદર ઇમારત, તમે જોઈ ને આગળ નીચે રંગમહેલનું, બરાબર? હવે છે મોટું બનાવો અને નાનું બનાવો, મોટું બનાવો અને નાનું બનાવો। નીચે જો તમને આ ડ્રોઈંગ આપેલું છે, તો આ ડ્રોઈંગ તમારે શું કરવાનું છે? નાનું છે તો અહીંયા મોટું બનાવવાનું છે, આ તમારે બુક્સમાં જાતે બનાવવાનું રહેશે। 1 સેમી માપવાળી ચોરસ ધારી પર કેટલા ચિત્રો દોરેલા છે? આ ચિત્રો 2 સેમી તથા 1.5 સેમીના માપવાળી ચોરસ ધારી પર દોરો, અહીં એક ચિત્ર બનાવેલ છે। જો આ એક દ્વિતીયાંશ એટલે
અડધું ચિત્ર વન હાફ ટુ સેમીની જાળી છે, આ એક સેમીનું છે, આ વન હાફ ટુની છે બરાબર, આ એક સેમીનું છે, અને આ નીચે તમને આપેલું છે એ બે સેમીનું છે. તો તમારે આ ચિત્રો સેમ ટુ સેમ ચિત્રો અહીંયા બુક્સમાં તમારે બનાવવાના રહેશે. ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે છે જેથી ક્ષેત્રફળ કેવું થાય છે, બમણું થાય છે બરાબર ને. તો તમે જાતે બનાવજો એક આમાં અને એક આ ચિત્ર. હવે પ્રયત્ન કરી જુઓ. આ પરેડમાં રસ્તા નકશા ત્રણમાંથી લીધેલો છે, એટલે કે આ જે રસ્તો છે એ નકશા ત્રણમાંથી લીધેલો એક ભાગ છે. શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો? હા, આપણે આ નકશાના ભાગને ઓળખી શકીએ છીએ, જેમાં રાજપથ, જનપથ, માનસી રોડ, ઇન્ડિયા ગેટ વગેરે જોવા મળતા હતા. હવે છે બે, તને બે તેને બે સેમીવાળી જાળી પર મોટું કરવાનો પ્રયત્ન કરશો. જો આ એક સેમીનો આપેલો છે આ રસ્તો, તમારે આને બે સેમી બનાવ, આ જ રસ્તો સેમ ટુ સેમ, આ રસ્તો સેમ ટુ સેમ રસ્તો આપણે આ બે સેમીના બોક્સમાં રસ્તો બનાવવાનો છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો બુક્સમાં આ રસ્તો બનાવવાનો રહેશે. હવે છે પ્રશ્ન ત્રણ. જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ અને વિજય ચોક વચ્ચેનું અંતર બે સેમી બનાવીએ તો તેનું પ્રમાણ શું હશે? તો આપણે બે સેમીનું બનાવવાનું છે. તો તમને ઓપ્શન આપેલા છે, એક સેમી બરાબર એક કિમી, અડધો સેમી બરાબર એક કિમી, નકશામાં બે સેમીનું અંતર આપેલું છે, કેટલા સેમીનું અંતર? બે સેમી. તો આપણને જવાબ શું આવે? આ નકશા પર બે સેમીનું જમીનનું કિમી કેટલું આવે? એક કિમી અંતર આવે બરાબર. હવે છે ભિન્ન રાજ્યોના આવેલા નર્તકો વિદ્યાર્થીઓ ઘણી બધી ઝાંખીઓ અને નૃત્યો જોયા. તો બધા વિદ્યાર્થી પ્રવાસી ગયા હતા તો તેને નૃત્યો જોયા, આ કર્ણાટકના નૃત્યો જોયા. કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા. પછી છે આ તમામ લોકોએ દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડે. પછી આ ત્રિપુરાના લોકો છે તો મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ ગમ્યું. ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીની નજીક છે. શું કહે છે કે ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી બહુ દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું. હવે આશાનો છે નકશો, ભારતનો નકશો. બધાએ આ નકશો જોયો હશે, જોયો છે ને વિદ્યાર્થી મિત્રો? નીચે આપેલા ભારતનો નકશો જુઓ અને વિદ્યાર્થીઓને જે જે રાજ્યો વિશે વાત કરી રહ્યા હતા તે શોધી કાઢો. હવે આ વિદ્યાર્થી મિત્રો પ્રવાસી ગયા હતા તો કયા કયા ક્યાં ક્યાં ગયા હતા? તો પહેલાં તો શું બોલ્યા? કર્ણાટક. તો કર્ણાટક ક્યાં છે? આ રહ્યું કર્ણાટક. પછી શું કહે છે? દિલ્હી ગયા હતા. તો દિલ્હી ક્યાં છે? તો આ રહ્યું દિલ્હી બરાબર. પછી દિલ્હી પછી શું કીધું એમને? ત્રિપુરા. તો ત્રિપુરા આ રહ્યું. પછી છે સિક્કિમ. પછી એમને શાની વાત કરી હતી? હરિયાણા. હરિયાણા દિલ્હીથી કેવું છે? પા નજીકમાં છે. પછી છે ઉત્તરાખંડ. તો આ રહ્યું ઉત્તરાખંડ. તો દિલ્હીની નજીક શું છે? ઉત્તરાખંડ અને હરિયાણા. જ્યારે કર્ણાટક અને ત્રિપુરા શું છે? દૂર છે બરાબર ને. તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી રહ્યા હતા પ્રવાસી ગયા હતા ત્યારે. કર્ણાટકની ટીમ બેંગલુરુથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. દિલ્હી સુધી પહોંચવા માટે કયા કયા રાજ્યો પસાર કરવા પડે છે? તો કર્ણાટકની ટીમ બેંગલુરુથી નીકળીને ઉત્તર દિશા એટલે કઈ દિશા? જુઓ તમને આ ઉત્તર દિશા નકશામાં, ઉત્તર દિશા ઉપર, પછી નીચે છે દક્ષિણ. જો નકશામાં ઉત્તર, નીચે દક્ષિણ, પછી આ સાઈડ જે આપણું ગુજરાત છે એ સાઈડ આપણી કઈ દિશા છે? ગુજરાતની દિશા પશ્ચિમ, અને પૂર્વ આ દિશા બરાબર. તો કર્ણાટકની ટીમ, તો કર્ણાટક ક્યાં છે? આ રહી બરાબર. કર્ણાટક બેંગલુરુની ટીમ નીકળીને
ઉત્તર દિશા, ઉત્તર દિશા એટલે ઉપર તરફ જાય, બરાબર. તો ઉત્તર દિશા દિલ્હી સુધી પહોંચવા માટે કયા કયા રાજ્યો પસાર કરવા માટે મળે? તો આપણે કર્ણાટકથી બેંગ્લુરુથી જઈએ તો પહેલાં શું આવે? મહારાષ્ટ્ર. શું આવે? પહેલાં કર્ણાટકથી આવે, કર્ણાટકથી બેંગ્લુરુથી જાય છે તો કર્ણાટક, પછી આવે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, પછી શું આવે? દિલ્હી પહોંચે, બરાબર. તો આ રસ્તોથી પણ એ પહોંચી શકે દિલ્હી, અને બીજો રસ્તો કર્ણાટકથી બેંગ્લુરુ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી. તો આ રીતે પણ તે દિલ્હી પહોંચી શકે છે. પછી પ્રશ્ન બે, જમ્મુ કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે. શું કહે છે? જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીર આ રહે, આ છે જમ્મુ કાશ્મીર, દિલ્હીની ઉત્તર તરફ છે. આથી ત્યાંથી આવીને ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે. તો જમ્મુ કાશ્મીર ઉપરની સાઈડ છે એટલે ઉત્તર તરફ છે, બરાબર. તો દિલ્હી તરફ આવે, નીચે જાય તો શું, કઈ દિશા આવે? દક્ષિણ. દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે તો તેઓ કયા કયા રાજ્યોમાંથી પસાર કરવા પડે? તો જમ્મુ કાશ્મીરથી દિલ્હી તરફ જાય તો શું આવે? વચમાં આવે છે હિમાચલ પ્રદેશ, પછી શું આવે? પંજાબ અને હરિયાણા. શું આવે? હરિયાણા. તો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાંથી પસાર થશે, બરાબર ને. નોનું ગુજરાતમાં રહે છે. નોનું ક્યાં રહે છે? આ છે આપણું ગુજરાત. આપણે ક્યાં રહીએ છીએ? ગુજરાતમાં. ગુજરાતમાં ક્યાં રહીએ છીએ? કચ્છ. તો આ કચ્છ જિલ્લો આપણો, બરાબર ને. નોનું ગુજરાતમાં રહે છે. નોનુંનું મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળ રહે છે. તો પશ્ચિમ બંગાળ આ રહ્યું, પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનું તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે. શું કહે છે? નોનું પશ્ચિમ બંગાળ જવા ઈચ્છે છે. તો તેને કઈ દિશામાં જવું પડે? તો આ દિશા કઈ કઈ દિશા છે? પૂર્વ. તો તમને ઓપ્શન આપેલા, પશ્ચિમ તરફ, પૂર્વ તરફ, દક્ષિણ તરફ કે ઉત્તર તરફ. તો જવાબમાં શું આવશે? પૂર્વ તરફ. તો તમારે શું લખવાનું? પૂર્વ તરફ પર રાઈટ કરવાનું, બરાબર ને. હવે છે પ્રશ્ન ચાર, જમ્મુ કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? તો આ જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીરની ઉત્તર એટલે ઉપરની બાજુ, ઉપરની બાજુ કોઈ રાજ્ય આવેલું છે? ના, જમ્મુ કાશ્મીરની ઉત્તરે ભારત દેશનું કોઈ રાજ્ય આવેલું નથી, બરાબર ને. પાંચ, ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય છે? તો આ ગુજરાત. પશ્ચિમ બાજુ એટલે કઈ? આ બાજુ. તો ગુજરાતની પશ્ચિમ બાજુ કોઈ રાજ્ય આવેલું છે? ના. કેમ? દરિયો જ છે. આ શું છે? દરિયો. તો પશ્ચિમ બાજુ કોઈ રાજ્ય આવેલું નથી, બરાબર. પ્રશ્ન છ, નકશા એક સેમીનું જમીન 200 કિમી આપેલું છે. શું આપેલું છે? નકશામાં એક સેમી જમીન પર 200 કિમી છે. તો આ સ્કેલનો ઉપયોગ કરી શોધી કાઢો. એ, દિલ્હીથી જયપુર લગભગ કેટલું દૂર છે? તો આ રહ્યું દિલ્હી, દિલ્હી અને ક્યાં છે? આ જયપુર. તો આ બંનેનું ડિસ્ટન્સ કેટલું? તો તમને નકશાનું માપ કેટલું આપેલું? 1 સેમી બરાબર 200 કિમી. બંને વચ્ચેનું અંતર તમને કેટલું મળશે? 250 કિમી મળશે. બી, અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલું દૂર હશે? તો જયપુર, તો અંદાજ લગાવવાનો છે કે જયપુરથી ભોપાલ કેટલું દૂર હશે, બરાબર. તો કેટલું દૂર હશે? આ છે જયપુર, જયપુર અને આ ભોપાલ. ભોપાલ ક્યાં આવ્યું? મધ્યપ્રદેશમાં. તો 3 સેમીને 600 કિમી નકશા પર 3 સેમી આવે છે અને જમીન, અરે કિમી કેટલા બતાવે છે? 600 કિમી બતાવે છે, બરાબર. તો 3 સેમી અને કિમી એટલે 600 સેમી, બરાબર. 600 કિમી, સોરી, કારણ કે 1 કિમી બરાબર 200 સેમી થાય, બરાબર ને. તો 1 સેમી બરાબર 200 કિમી, તો 3 સેમી બરાબર 600 સેમી, 3 × 2 = 6 એટલે 600 કિમી થશે. પ્રશ્ન 7, કયું રાજ્ય અન્ય 4 રાજ્યોમાંથી ઘેરાયેલું છે? હવે શું કહે છે? કયું રાજ્ય એવું છે કે તમને 4 રાજ્યો ઘેરાયેલું છે?
तो मध्य प्रदेश, आ छे मध्य प्रदेश। मध्य प्रदेश में क्या क्या है? जो चार राज्यों तमने उत्तर प्रदेश, राजस्थान, महाराष्ट्र, छत्तीसगढ़, तो चार दिशा में चार राज्यों आ गया, एटला माटे मध्य प्रदेश जोड़ायेलो छे। कया राज्यनुं क्षेत्रफळ सौथी वधु छे? जो तेनुं नाम नक्शामां न होय तो तमारा शिक्षक के माता पिता ने पूछो अने शोधी काढो ने बताओ। जवाब केवी रीते शोध्यो? तो क्षेत्रफळ, तो जो तमने नक्शा परथी ज खबर पड़ी जशे कि सौथी मोटू शू क्यूँ राज्य देखाय छे, तो राजस्थान सौथी मोटू क्षेत्रफळ छे। राजस्थान क्षेत्रफळ केटलू छे? सौथी वधु छे। आ जवाब नक्शा परथी जोईने सरळताथी मेळवी शकाय छे, बराबर ने। कया राज्यनुं क्षेत्रफळ सिक्किमना क्षेत्रफळथी आठ गणुं छे? तो सिक्किम क्यां रह्युं? तो सिक्किम एक नानुं ज छे, बराबर। तो आठ गणु क्यूँ छे? तो सिक्किम थी आठ गणु, तो आ छे हिमाचल प्रदेश। तो तमारे हिमाचल प्रदेश में राइट करवानुं रहेशे, तो जवाब शुं आवशे? हिमाचल प्रदेश। पछी छे डी, राजस्थाननुं क्षेत्रफळ ए पंजाब राज्यना क्षेत्रफळ करता लगभग केटलुं गणु वधु छे? तो राजस्थाननुं क्षेत्रफळ पंजाबना राज्यना क्षेत्रफळ पड़ता सात गणु छे। तो छे आ राजस्थान अने पंजाब क्या छे? आ रह्यो पंजाब। तो केटलुं आवशे? सात गणु। क्षेत्रफळ केटलुं छे? सात गणु। हवे आपणे आगळनुं सेशन नेक्स्ट विडियो में जोईशुं। तमारुं आजनुं होमवर्क छे पाना नंबर 120 अने 122ना जे प्रश्नों छे 1-7 तमारे नोटबुक में लखवाना रहेशे। जे तमने आ प्रश्नों बताव्या अहींथी स्टार्ट करीने 1, 2, 3, 4, 5, 6, 7 ए डी तमारे नोटबुक में लखवाना रहेशे, बराबर ने। अने बीजा कया प्रश्नों? नक्शा 3ना जे आ परिघवाळा 1, 2 अने 3, अने तमने ड्रॉइंग तो बनावानुं कीधेलुं छे, आ ए तमारे नोटबुक में करवानुं रहेशे। ड्रॉइंग तमारे बुक्स में करवानुं छे। ओके, त्यां सुधी बाय, थैंक यू, हैव अ नाइस डे।